60માં ક્વેશ્ચનમાં કીધું છે કે 25600 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા, આ બધામાં તમને અંકોની સંખ્યા પૂછેલી છે, બરાબર છે? અહીંયા જુઓ ટોટલ કેટલા અંક છે, 1 2 3 4 ને 5, પાંચ અંક છે, બરાબર છે? પાંચ અંક છે તો પાંચની આગળની સંખ્યા, પાંચનું તો વર્ગમૂળ નીકળતું નથી, તો પાંચની આગળની સંખ્યા કઈ છે, 4 છે, બરાબર છે? તો હવે એના માટે તમારે શું કરવાનું, જુઓ પાછળથી બે અંક, ફરી પાછા આ બાજુથી બે અંક, વચ્ચે એક અંક વહી દો, કેટલામાં નંબરનો અંક છે, ત્રીજા નંબરનો અંક, એટલે જેટલા અંકો હશે એટલે કેટલા અંકો હશે, 3 અંકો હશે. એના પછી ફરી પાછી સેમ જ વસ્તુ આવશે, બરાબર છે? અહીંયા બે ની જોડી થઈ ગઈ, અહીંયા બે ની જોડી થઈ ગઈ, એક અંક વચ્ચે વહી દો તો કેટલામાં નંબરનો અંક છે, 1 2 ને ત્રીજા નંબરનો, એટલે પાછા એના વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે, 3 જ. હવે અહીંયા આપણે જોડી બનાવીએ, અહીંયાથી આ એક જોડી બની ગઈ, ફરી પાછી આ બીજી જોડી બની, બરાબર છે? બીજી જોડી બની, એમાં આ એક સંખ્યા છે એ બાકી રહી ગઈ, એટલે કે આ સંખ્યા છે એ આ બાજુ નથી આવતી ને આ બાજુ નથી આવતી. તો હવે એના માટે આપણે શું કરવું પડશે, જુઓ અહીંયા છે 1 2 3 4 5 6 ને 7 અંકો છે, બરાબર છે? 7 અંકો હોય તો 7 ના અડધા કેટલા થાય, 3.5 થાય, બરાબર છે? એટલે કે 3 ની અને 4 ની વચ્ચે, તો વર્ગમૂળના જે અંકો છે એ અંકો કેટલા હશે, 4. શું કામ, કારણ કે અહીંયા એકમનો અંક 1 છે, એક અંક છે એનો મિનિંગ એવું થાય છે કે એનું વર્ગમૂળ નીકળી શકે એમ છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલા માટે 3.5 ની પછીની સંખ્યા કઈ થશે, 4. 63મો ક્વેશ્ચન છે કે 5 અંકો વાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે, તો કે 5 અંકો વાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે 99,856, જેનું વર્ગમૂળ કેટલું થાય છે, એટલે કે 316 નો વર્ગ છે, 316 નો વર્ગ છે એમ લખો, અથવા તો 99,856 નું વર્ગમૂળ કેટલું છે, તો કે 316, એવું લખો તો બી ચાલે.